नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा मने? आज आपणे धोरण 7 विषय संस्कृत द्वितीय सत्रमां पाठ 5 योजक तत्र दुर्लभ त्यां योजक मळवो मुश्किल छे आगळ जोईशुं। आ पाठमां आपणे आगळ जोई गया के आपणे आ पाठ नो भाषांतर એટલે કે પાઠ આગળ સમજી ગયા, આગળ ટિપ્પણી પણ આપણે સમજી ગયા, સંધિ પણ સમજી ગયા છીએ। મેં આગળ હોમવર્કમાં પણ આપ્યું હતું કે પાઠનું ભાષાંતર, શબ્દાર્થ અને સંધિ લખવાની રહેશે। આશા કરું છું કે દરેક વિદ્યાર્થીએ આગળનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું હશે। હવે આ પાઠમાં આપણે આગળ જોઈશું। તો હવે આપણે આયા સ્વાધ્યાય। તો આજે આપણે પાંચમા પાઠમાં સ્વાધ્યાય ભણીશું। એમાં પહેલું છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। એમાં જે આ શબ્દો આપેલા છે તેનું ઉચ્ચારણ કરવાનું છે, પણ આપણે અહીં ફક્ત ઉચ્ચારણ કરવાનું નથી। જેમ આપણે જ્યારે અહીં ઓફલાઈન ભણતા હતા ત્યારે આપણે અહીંયા ઉચ્ચારણની જગ્યાએ ગુજરાતી શબ્દો લખતા હતા, તો આમાં પણ એવી જ રીતે આના ગુજરાતી અર્થ લખવાના છે। જેમ કે ટિપ્પણીની જેમ, જેમ કે ઉષ્ટ્ર ભાતા એટલે ઊંટ ભાઈ, વક્ર એટલે વાકો, ચસ્સુ એટલે ચાંચ, લજ્જા એટલે શરમ, પૂછમ એટલે પૂંછડી, દૃષ્ટવા એટલે દુષ્ટ, સ્વાસ્થ્યમ એટલે આરોગ્ય, ગ્રીવા એટલે ગરદન, સકોની એટલે બોલી શકે અથવા બોલવું, સ્વામી ભક્ત માલિક પ્રત્યે વફાદાર, અમંતરમ અક્ષરમ મંત્ર ન હોય એવો એક અક્ષર, મૂલવન ઔષધમ એનો અર્થ થાય છે ઔષધ ન હોય તેવું મૂળ, યોજક સ્તર ત્યાં યોજક, તત્રનો અર્થ થાય છે ત્યાં ને યોજકનો અર્થ થાય છે યોજક। અહીંયા પણ આપ્યું છે જોડનાર, યોજના કરનાર, અહીંયા ફક્ત યોજકનો અર્થ આપ્યો છે આપણને, અને અહીંયા યોજક તત્ર એટલે યોજના, ત્યાં યોજના કરનાર અથવા ત્યાં જોડનાર, ત્યાં આયોજક એવો અર્થ અહીં થશે। આગળ પ્રશ્ન 2, પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો। પહેલું છે ઉષ્ટ્ર સ્વભાવેન કીદૃશ અસ્તિ ઊંટ સ્વભાવે કેવું છે, તો એનો જવાબ આવશે ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ, અહીંયા કિદુષ્ટની જગ્યાએ આવશે વક્ર, વક્ર અસ્તિ, ઊંટસ્ય વૃક્ષસ્ય ઉપરિ કમ પશ્યતિ, ઊંટ વૃક્ષ ઉપર કોને જોવે છે, તો એ બીજાનો જવાબ આવશે ઊંટસ્ટ વૃક્ષસ્ય ઉપરિ, અહીં આવશે એકમ શુકમ પશ્યતિ, એટલે ઊંટ વૃક્ષ ઉપર એક શુક એટલે પોપટને જુએ છે। ત્રીજું ઉષ્ટ શુક કિમ કથયતિ એટલે ઊંટ પોપટને શું કહે છે, તો ઊંટ શુક કથયતિ, પછી ડબલ અવકરણ ચિહ્નમાં લખવાનું રહેશે હે શુક તવ ચક્ષુઃ વક્રા અસ્તિ, આવી રીતે લખવાનું રહેશે ઉષ્ટ્ર શુકાય કથયતિ હે શુક તવ
ચચુહુ વક્રા અસ્તિ, આપણો ત્રીજાનો જવાબ છે. એટલે થી લઈને અસ્થિ સુધી. ઉષ્ટ્રહ સુકાય કહતી, ઊંટ પોપટને કહે છે, હે પોપટ તારી ચાંચ વાંકી છે. આગળ, કસ્ય પૂંછમ વક્રમ અસ્થિ, કોની પૂંછ વાંકી છે? એનો જવાબ આવશે કુકુરસ્ય. અહીંયા કુકુરમ છે એનું થઈ જશે કુકુરસ્ય. કુકુર લખીને સ અડધો અને અય, કુકુરસ્ય. પૂંછમ વક્રમ અસ્થિ, ચોથાનો જવાબ આવશે કુકુરસ્ય. પૂંછમ વક્રમ અસ્થિ, કૂતરાની પૂંછ વાંકી હોય છે. કહ મનુષ્યવાણી વસ્તુ શકો નથી, કશ્ય ગ્રીવા વક્રા, કોની કોણ મનુષ્યવાણી બોલી શકે છે, કોની ડોખ વાંકી છે? તો એનો જવાબ આવશે સુકશ્ય મનુષ્યવાણી વક્તુ શકનો તી. સુકશ્ય, ફરી એક વખત અહીંયા ધ્યાનથી જોજો, અહીં આવશે સુકશ્ય મનુષ્યવાણી વક્તુ શકનોતી, એટલે પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે. પછી શું લખ્યું છે, કશ્ય વક્રા ગ્રીવા વક્રા, તો એનો જવાબ આવશે બકશ્ય વક્રા, બકશ્ય ગ્રીવા વક્રા. આપણે અહીંયા ફરી એક વખત જોઈ લઈએ, સુકશ્ય મનુષ્યવાણી વસ્તુ શકોંતી બકશ્ય ગ્રીવા વક્રાહ, એટલે પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે અને બતકની ડોક વાંકી છે. કહ કહ મરુભૂમયાહ નૃપઃ અસ્તિ, એટલે કોણ રણ પ્રદેશનો રાજા છે? તો ઉષ્ટ્રહ મરુભૂમયાહ નૃપઃ અસ્તિ, નૃપ એટલે રાજા ને મરુ ભૂમય એટલે રણ પ્રદેશ. તો આપણે એનો જવાબ જોઈશું કે ઉષ્ટ્રયા ઉષ્ટ્રહ મરુભૂમયાહ નૃપઃ અસ્તિ, એટલે કે ઊંટ રણ પ્રદેશનો રાજા છે. કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, કોની સ્વામી ભક્તિ પ્રચલિત છે, એટલે માલિક પ્રત્યે વફાદાર છે, કોણ છે? તો કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, એટલે કૂતરાની માલિક પ્રત્યે વફાદારી પ્રચલિત છે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા વિધાનોની સામે બોક્સ એટલે કે પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો, એટલે કે ખરા ખોટા છે. એમાં પહેલું છે શુકઃ સ્વભાવેન વક્ર અસ્તિ, શુકઃ એટલે પોપટ, પોપટ સ્વભાવથી વાંકો છે. શું આ વાક્ય સાચું છે કે ખોટું? તો જવાબમાં આવશે ન, આ વાક્ય ખોટું છે. ઉષ્ટ્રહ સ્વભાવેન વક્ર, ઊંટ સ્વભાવથી વાંકો હતો, પોપટ ચાંચ વાંકી હતી. બીજું, સુકશ્ય ચચુ વક્રા અસ્તિ, પોપટની ચાંચ વાંકી છે? હા, પોપટની ચાંચ વાંકી હોય છે. તો આપણે અહીંયા જવાબમાં શું આવશે? આમ. ત્રીજું, બકહ મનુષ્ય વાણી વક્તુ સંતિ, શું બતક મનુષ્યની વાણી બોલી શકે છે? તો જવાબમાં આવશે અહીંયા ન, અહીંયા આ ન અહીંયા આવશે. તો બગલો મનુષ્યની વાણી બોલી શકતો નથી, તે શું છે? એકાગ્રતા માટે પ્રચલિત છે. તો અહીં આવશે ન. આગળ, સુકશ્ય એકાગ્રતા પ્રચલિત અસ્તિ, સુકશ્ય એટલે પોપટ, પોપટની એકાગ્રતા પ્રચલિત છે? તો જવાબમાં આવશે ના, કોની એકાગ્રતા પ્રચલિત છે? તો બકશ્ય, બકહ એટલે બગલાની. ઉષ્ટ્રહ
મરુભૂમયા નૃપઃ અસ્તિ. ઊંટ રણ પ્રદેશનો રાજા છે? તો હા, તે જવાબમાં આવશે આમ, હા ઊંટ રણ પ્રદેશનો રાજા છે. આગળ પ્રશ્ન 4. ઉષ્ટ્રહ વને અટતિ, એવી આ ઉદાહરણ છે તે પ્રમાણે આ વાક્ય બનાવવાના રહેશે. પહેલું છે અ, બ અને ક. અહીંયા અમાંથી એક શબ્દ લઈને અહીંયા બમાં તેનું બંધ બેસતું શબ્દ લઈ, પછી અહીંયાથી બંધ બેસતો શબ્દ લઈને આવી રીતે બના વાક્ય બનાવવાના રહેશે. તો પહેલું છે ઊંટ્રહ વને અટતિ, એટલે કે ઊંટ વનમાં ફરે છે. પછી આગળ શુકહ એટલે કે પોપટ. આપણે અહીંયા લઈશું જલમ. અહીંયા છે લજ્જામ છે, મોદકમ છે, વને આવી ગયું, જલમ છે, પુસ્તકમ છે, એટલે આપણે અહીંયા બંધ બેસતું જલમ લઈશું. તો શુકહ જલમ પીબતી, એટલે કે પોપટ પાણી પીવે છે. અહમ લજ્જામ છે, મોદકમ છે, જલમ છે, પછી પુસ્તકમ છે, તો આપણે અહીંયા શું લઈશું? મોદકમ. અહમ મોદકમ ખાદામિ, હું મોદક ખાઉં છું. આપણે અહીં આમ પણ લઈ શકીએ, અહમ પુસ્તકમ પઠતિ, હું પુસ્તક વાંચું છું. આપણે બે વાક્યો બનાવી શકીએ છીએ. પછી આગળ કિશનહ પુસ્તકમ પઢતિ, કિશન પુસ્તક વાંચી રહ્યો છે. આમાં પણ આપણે બે બનાવી શકીએ છીએ કે કિશનહ મોદકમ ખાદતિ, કિશન મોદક ખાય છે. માલા લજ્જામ અનુભવતે, એટલે કે માલા શરમ અનુભવે છે. માલામાં પણ આપણે બનાવી શકીએ છીએ કે માલા મોદકમ ખાદામિ, માલા પુસ્તકમ પઢતિ. આમાં પણ આપણે ત્રણ વાક્યો બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈશું પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણમાં છે વિરાજ કૃશ કિંતુ શક્તિમાનમ અસ્તિ. અહીંયા કૌંસમાં આપ્યું છે શક્તિમાનમ, તો કૌંસમાં જે વાક્ય આપ્યું છે શબ્દ, તેનો ઉપયોગ કરીને અહીંયા વાક્ય પૂરું કરવાનું છે. તો આપણે અહીંયા જોઈશું અમિતા શિશુ ખાલી જગ્યા, અહીંયા આપણને આપ્યું છે નિર્ભયા. તો આપણે અહીંયા વાક્ય પૂરું કરીશું, અમિતા શિશુ નિર્ભયા અસ્તિ, એટલે કે અમિતાનું બાળક નિર્ભય છે, એટલે ભય વગરનું છે. નિમ વૃક્ષ તિક્ત ખાલી જગ્યા ગુણકારી, તો અહીંયા આપણે અહીંયા વાક્ય પૂરું કરીશું કૌંસમાંથી લઈને, નિમ વૃક્ષ તિક્ત ગુણકારી અસ્તિ, લીમડાનું વૃક્ષ ગુણકારી છે. રુગુણાલય લઘુ ખાલી જગ્યા, તો જવાબ આવશે સ્વચ્છ, એટલે કે રુગણાલય લઘુ કેવો છે? તો સ્વચ્છ છે, તો સ્વચ્છ અસ્તિ. પર્વત દૂરે ખાલી જગ્યા, તો અહીંયા કૌંસમાં છે રમણીય, તો આપણે એનો ઉપયોગ કરીને બનાવીશું, પર્વત દૂરે રમણીય અસ્થિ, એટલે પર્વત દૂરથી રમણીય લાગે છે. પાંચમું કોકિલ કૃષ્ણ ખાલી જગ્યા, તો અહીંયા મધુભાષી, તો અહીંયા વાક્ય પૂરું કરીશું, કોકિલ કૃષ્ણ મધુભાષી અસ્થિ, એટલે કોકિલા એટલે કોયલનો, કૃષ્ણ એટલે કંઠ મધુર છે. આગળ પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ વિધાન બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે એક એશ બતક ખાલી જગ્યા, તો અહીંયા આપણે વાક્ય પૂરું કર્યું છે, તસ્ય એકાગ્રતા પ્રચલિત, તો અહીંયા આપણે જે કૌંસમાં આપ્યું છે તે લખવાનું છે, અને કૌંસની આગળ તસ્ય લગાવવાનું રહેશે, અને કૌંસની પાછળ પ્રચલિત લગાવવાનું રહેશે. તો અહીંયા વાક્ય જોઈએ, પહેલું એશ શુક, અહીં શું આવશે? તસ્ય સ્વામી ભક્ત પ્રચલિતા,
એટલે કે પોપટ ની સ્વામી ભક્તિ પ્રચલિત છે. આપણે પાઠમાં મનુષ્ય વાણી આપેલ છે, પણ આમાં સ્વામી ભક્તિ આપેલ છે, તો આપણે અહીંયા સુધારવાનું રહેશે. આ સ્વામી ભક્તિ ને ચેકીને અહીંયા આપણને ભૂલ છે, તો આપણે અહીંયા લખીશું મનુષ્ય વાચા, એટલે કે મનુષ્યની બોલી. સ્વામી ભક્તિ કોની પ્રચલિત હતી? કૂતરાની. અહીંયા આપણને શું આપ્યું છે? શુકઃ, એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે જે આપણને સુધારવાની રહેશે. તો આવશે એષઃ શુકઃ તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા. બીજું જોઈએ, એષઃ કુકુરઃ સ્વામી તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. કૂતરાની સ્વામી ભક્તિ પ્રચલિત છે. સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. રાષ્ટ્રપિતાની સંકલ્પ શક્તિ પ્રચલિત છે. સહ શિક્ષક તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. પાંચમું, સ છાત્રાલય તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. પ્રશ્ન સાત, તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળીને તમારી નોટમાં લખો. તમારા શિક્ષકને તપાસવા આપો અથવા તમારા સહપાઠી સાથે તપાસ કરાવો. જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ન થાય તેવી તકેદારી રાખો, જે આપણે કરવાનું નથી. પ્રશ્ન આઠ, તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી, તેમાં રંગ પૂરો. આ જેને આવડે તે કરજો, ના ફાવે તે ના કરતા. આજે આપણે અહીંયા પાંચમો પાઠ પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક, પાઠનું સ્વાધ્યાય લખવું, એમાં પ્રશ્ન એકમાં આ શબ્દનું ઉચ્ચારણ કરો. પણ આપણે ફક્ત ઉચ્ચારણ કરવાનું છે નહીં, આના ગુજરાતી અર્થ લખવાના છે. આગળ પ્રશ્ન સાત અને પ્રશ્ન આઠ લખવાના છે નહીં. પ્રશ્ન આઠ જેને આવડે તે કરજો, ઊંટનું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાનો છે. જેને ફાવે તે કરી શકે છે, બાકી ફરજિયાત નથી. આવજો વિદ્યાર્થી મિત્રો.